नमस्कार विद्यार्थी मित्रों, ऑनलाइन एजुकेशन में आप सौ मित्रों एक फरी वक्त स्वागत है। तो मित्रों, जेवी रीते आपणे चैप्टर नंबर बे धोरण नौ विषय विज्ञान चैप्टर नंबर बे अपनी आसपासना द्रव्य शुद्ध है तेनी अंदर चर्चा करी रह्या छीए, ते प्रमाणे आपणे पहला वीडियो नी अंदर जोयुं शुद्ध पदार्थ कोने कहेवो, त्यारबाद मिश्रण कोने कहेवुं, मिश्रणना प्रकार जोया, द्रावण द्रावक द्राव्य कोने कहेवुं, निलंबित कण कोने कहेवा अने कलिल कोने कहेवुं, टिंडल असर, आ बधा प्रश्नों जोया। त्यांथी हवे आपणे भाग नंबर बे नी अंदर आगळ समझ मेळवीशुं। तो मित्रों, आजनो आपणो नवो प्रश्न छे, कलिल द्रावणना गुणधर्म लखो। कया द्रावणना मित्रों गुणधर्म लखवाना छे? तो के कलिल द्रावणना गुणधर्म लखवाना छे। तो कलिल द्रावण कोने कहेवुं तेनी आपणे समझ मेळवी के द्रावकनी अंदर द्राव्यना कणो शुं करता होय, विक्षेपित थई गयेला होय, ओगळी गयेला होय, पण तेनी अंदर शुं करता होय, सतत एमणां भ્રમણ करता होय, तो एवा द्रावणने केवुं द्रावण कहेवाय? कलिल द्रावण कहेवाय। तो आ कलिल द्रावणना हवे आपणे शुं भणवाना छे? तो के गुणधर्म विशे जोवानुं छे। तो कलिल द्रावणनो पहेलो गुणधर्म मित्रों, तो के कलिल द्रावण विषमांग मिश्रण छे। जो के देखावमां ते समांग लागे छे, कारण के कलिल द्रावणना कणो एटला सूक्ष्म छे के आपणने नरी आँखे देखाता नथी। एटले आपणे जो जोईशुं तो आपणने एवो ख्याल आवशे के आ द्रावण केवुं छे, तो के समांग द्रावण छे, पण वास्तवनी अंदर कलिल द्रावणनी अंदर द्राव्यना कणो सतत एमणां गति करता होय छे, पण आपणने देखाता होता नथी। माटे कलिल द्रावण ए केवुं? तो के विषमांग मिश्रण छे, पण आपणने देखाय छे केवुं? तो के समांग होय तेवुं लागे छे। तो एनो पहेलो गुणधर्म के कलिल द्रावण विषमांग मिश्रण छे, जो के देखावमां केवुं लागे छे? तो के समांग लागे छे। बीजो गुणधर्म, द्रव्यना कणो द्रावकमां विक्षेपित अवस्थामां रहेला होय छे, जेने कलिल कहे छे। कलिल कोने कीधुं? तो के द्रव्यना कणो द्रावकमां विक्षेपित अवस्थामां रहेला होय छे, एटले के द्रव्यना कणो छे તે દ્રાવકની અંદર વિક્ષેપિત રીતે હોય છે, એટલે કે ઓગળેલ સ્વરૂપમાં જોવા મળે છે, એટલે કે અવસ્થામાં રહેલા હોય છે, તેને શું કહેવાય? કલિલ કહેવામાં આવે છે। દ્રવ્યના કણો દ્રાવકમાં વિક્ષેપિત અવસ્થામાં રહેલા હોય છે, તેને શું કહેવાય? કલિલ કહે છે। ફરી વખત મિત્રો, કે દ્રવ્યના કણો દ્રાવકમાં વિક્ષેપિત અવસ્થામાં રહેલા હોય છે, જેને કલિલ કહે છે। ત્રીજો પોઈન્ટ, કલિલ કણો દ્રાવણમાં બધે જ પ્રસરેલા હોય છે। કલિલ કણો છે જે દ્રાવ્યના કણો છે, તે દ્રાવકના પ્રત્યેક ભાગની અંદર શું થયેલા હોય છે? વિસ્તરેલા હોય છે, એટલે કે પહોંચી જાય છે બધે દ્રાવણના બધે બધા સોરી દ્રાવકના બધે બધા ભાગ પર કલિલના કણો, એટલે કે દ્રાવ્યના કણો હોય છે, પ્રસરેલા હોય છે, એટલે કે કલિલ કણો દ્રાવણમાં બધે જ પ્રસરેલા હોય છે। ચોથો પોઈન્ટ, તેમના દ્રાવ્ય ઘટક કણોને ગાળન જેવી ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકાતા નથી। એ કણો એટલા સૂક્ષ્મ છે દ્રાવ્યના કણો, કે જો તેને ગાળવામાં આવે, એટલે કે ગાળન પદ્ધતિ દ્વારા એનું ગાળન કરવામાં આવે, છતાં પણ તેમાંથી તે અલગ થતા નથી, એટલે કે દ્રાવ્યના કણનું ગાળન થતું નથી, એટલા અતિ સૂક્ષ્મ છે। પરંતુ તેમને અલ્ટ્રાસેન્ટ્રીફ્યુઝ જેવા સાધનની મદદથી અલગ કરી શકાય છે, પણ એને જો અલગ કરવું હોય તો કયા સાધનની મદદથી અલગ કરી શકાય? તો કે અલ્ટ્રાસેન્ટ્રીફ્યુઝ નામના સાધનથી કલિલ દ્રાવણને આપણે અલગ કરી શકીએ છીએ, બાકી સાદી પદ્ધતિ દ્વારા તેને આપણે અલગ કરી શકાતા નથી। હવે મિત્રો, પાંચમો પોઈન્ટ, તેમના દ્રાવ્ય ઘટકના કણો સાચા દ્રાવણના દ્રાવ્ય ઘટક કણો કરતાં મોટા, પરંતુ અદ્રાવ્ય ઘટકના કણો કરતાં નાના હોય છે।
શું કહે છે, તેમના દ્રાવ્ય ઘટકના કણો જે ઓગળેલા છે, જે દ્રાવ્ય થઈ ગયેલા છે દ્રાવકની અંદર, એના કણો કદમાં કેવડા હોય છે? તો કે જે સાચા દ્રાવણ એટલે કે જે સમાંગ દ્રાવણ છે એની અંદર જે કણ હોય છે તેની કરતાં મોટા હોય, એટલે કે જે સમાંગ દ્રાવણની અંદર દ્રાવ્ય છે તેની કરતાં કેવા હોય, કદમાં મોટા, એટલે કે સાચા દ્રાવણના દ્રાવ્ય ઘટક કણો કરતાં મોટા હોય છે, પરંતુ અદ્રાવ્ય ઘટકના કણો કરતાં કેવા હોય, નાના હોય છે. પણ જે સામાન્ય રીતે અદ્રાવ્ય ઘટક કણ હોય છે, આપણને દેખાય છે કે દ્રાવણની અંદર તરે છે, એવા ઘટક કણના કદ કરતાં કેવા હોય છે? તો કે નાના હોય છે. છઠ્ઠું, તે પ્રકાશના કિરણનું પ્રકિરણન કરે છે. કલિલ દ્રાવણ આગળના ભાગમાં આપણે જોયું એમ કે પ્રકાશના કિરણની શું કરે છે, પ્રકિરણ કરે છે. જ્યારે પ્રકાશનું કિરણ કલિલ દ્રાવણ પર પાડવામાં આવે ત્યારે કલિલ દ્રાવણ પ્રકાશના કિરણ સાથે અથડાય છે, એનો દ્રવ્યનો પણ અથડાય છે, અને આખો માર્ગ શું કરે છે, પ્રજ્વલિત કરે છે. એટલે કે તે પ્રકાશના કિરણનું પ્રકિરણન કરે છે, જેને શું કહેવામાં આવે છે, ટિંડલ અસર કહેવામાં આવે છે. તો મિત્રો આપણે ટિંડલ અસર જોઈ. સાતમું, કલિલ દ્રાવણને ખલેલ પહોંચાડ્યા વગર રાખી મૂકવામાં આવે તો નીચે બેસી જતા નથી, આથી તે સ્થાયી છે. જો કલિલ દ્રાવણને એમના સ્થાયી મૂકી રાખવામાં આવે તો એની અંદર રહેલા દ્રવ્યના કણો નીચે બેસી જતા નથી. જેવી રીતે નિલંબિત દ્રાવણની અંદર બેસી જતા હતા એવી રીતે કલિલ દ્રાવણની અંદર દ્રવ્યના કણો નીચે બેસી જતા નથી, એટલે આથી તે કેવું છે, તો કે સ્થાયી દ્રાવણ કહેવામાં આવે છે. તો મિત્રો આપણે વાત કરી કલિલ દ્રાવણના ગુણધર્મો વિશેની. ફરી વખત એક વખત ઝડપથી કલિલ દ્રાવણના ગુણધર્મ જોઈ જઈએ. પહેલો ગુણધર્મ, કલિલ દ્રાવણ વિસમાંગ મિશ્રણ છે, જોકે દેખાવમાં સમાંગ લાગે છે. બીજું, દ્રાવ્યના કણો દ્રાવકમાં વિક્ષેપિત અવસ્થામાં રહેલા હોય છે, જેને કલિલ કહે છે. ત્રીજું, કલિલ કણો દ્રાવણમાં બધે જ પ્રસરેલા હોય છે. ચોથું, તેમના દ્રાવ્ય ઘટક કણોને ગાળણ જેવી ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકાતા નથી, પરંતુ તેમને અલ્ટ્રાસેન્ટ્રીફ્યુઝ જેવા સાધનોની મદદથી અલગ કરી શકીએ છીએ. પાંચમું, તેમના દ્રાવ્ય ઘટકના કણો સાચા દ્રાવણના દ્રાવ્ય ઘટક કણો કરતાં મોટા, પરંતુ અદ્રાવ્ય ઘટકના કણો કરતાં નાના હોય છે. છઠ્ઠું, તે પ્રકાશના કિરણનું પ્રકિરણન કરે છે, જેને શું કહેવામાં આવે છે, ટિંડલ અસર કહે છે. અને છેલ્લું ને સાતમું, કે કલિલ દ્રાવણને ખલેલ પહોંચાડ્યા વગર રાખી મૂકવામાં આવે તો નીચે બેસી જતા નથી, આથી તે કેવા છે, સ્થાયી છે. તો મિત્રો અહીં આપણે કલિલ દ્રાવણના ગુણધર્મ વિશેની ચર્ચા પૂર્ણ કરીએ છીએ. હવે આજનો આપણો નવો પ્રશ્ન, કે અલગીકરણ એટલે શું, તેનું મહત્વ સમજાવો. અલગીકરણ તો સામાન્ય રીતે આપણને મિત્રો મગજમાં ખ્યાલ આવે કે અલગીકરણ, એની સંધિ છૂટી પાડવી એટલે ખ્યાલ આવે, અલગીકરણ એટલે કે જુદું પાડવું એવું થાય, તો બસ એવું જ છે. અલગીકરણ એટલે શું, તો કે મોટા ભાગના રાસાયણિક પદાર્થો સામાન્ય રીતે અશુદ્ધ હોય છે. જે મોટા ભાગના રાસાયણિક પદાર્થો છે જે આપણને પર્યાવરણમાંથી મળે છે તે કેવા હોય છે, એટલે અશુદ્ધ હોય છે. કે મોટા ભાગના રાસાયણિક પદાર્થો સામાન્ય રીતે અશુદ્ધ હોય છે. મિશ્રણમાંના ઘટકોને અલગ કરવાની પદ્ધતિને અલગીકરણ કહે છે. મિશ્રણમાંથી ઘટકોને અલગ કરવાની પદ્ધતિને શું કહેવામાં આવે છે, અલગીકરણ પદ્ધતિ કહેવામાં આવે છે. મિશ્રણની અંદર કોઈ બે પદાર્થ પણ હોય, ત્રણ પદાર્થ પણ હોય કે ચાર પદાર્થ પણ હોય, આપણને ખ્યાલ હોતો નથી, પણ આ મિશ્રણની અંદર રહેલા જેટલા પણ ઘટક છે, જેટલા પણ પદાર્થો છે, એને શું કરવાના છે, અલગ કરવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિને કઈ પદ્ધતિ કહેવાય, અલગીકરણ પદ્ધતિ કહેવામાં આવે છે. એટલે કે મિશ્રણમાંના ઘટકોને અલગ કરવાની પદ્ધતિને અલગીકરણ કહે છે. અલગીકરણ માટે જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે.
અલગીકરણ માટે કોઈ ફક્ત એક જ પદ્ધતિ નથી, અલગીકરણ માટે જેવા પદાર્થો જેવા મિશ્રણો તે પ્રકારની પદ્ધતિનો ઉપયોગ અલગીકરણ કરવા માટે કરવામાં આવે છે। તેનું મહત્વ મિત્રો, અલગીકરણ દ્વારા મિશ્રણના ઘટકોને અલગ કરી તે ઘટકોના અભ્યાસ અને ઉપયોગ શક્ય બને છે। શું કહે છે? અલગીકરણ દ્વારા મિશ્રણના ઘટકોને શું કરવાના છે? આપણે અલગ કરવાના છે। તો અલગ કરી તે ઘટકોના અભ્યાસ એટલે કે તે એની અંદર કયા કયા ઘટકો છે તેનો અભ્યાસ કરવો હોય તેની માટે, અને તેનો ઉપયોગ કોઈ અન્ય જગ્યાએ પણ લઈ શકીએ એટલા માટે કરવામાં આવે છે। તો આ એનું મહત્વ છે મિત્રો, કે અલગીકરણ પદ્ધતિનું મહત્વ શું? તો કે અલગીકરણ દ્વારા મિશ્રણના ઘટકોને અલગ કરી તે ઘટકોના અભ્યાસ અને ઉપયોગ શક્ય બને તે માટે છે। હવે મિત્રો, આપણો નવો પ્રશ્ન આવે છે કે અલગીકરણ માટેની જુદી જુદી પદ્ધતિઓ જણાવો। આ પોઈન્ટમાં આપણને કીધું ને કે અલગીકરણ માટે જુદી જુદી પદ્ધતિનો ઉપયોગ થાય છે। તો હવેનો પ્રશ્ન આપણો શું છે? તો કે અલગીકરણ માટેની જુદી જુદી પદ્ધતિના નામ આપણે આપવાના છે। કેવી કેવી પદ્ધતિઓ હોય છે? તો કે પહેલી પદ્ધતિનું નામ હાથથી ચૂંટવું, એટલે કે આપણે અનાજ ધાન્યને સાફ કરતા હોઈએ છીએ, એની અંદર કાંકરા હોય છે, અન્ય અશુદ્ધિ હોય છે, તો એને શું કરીએ છીએ? આપણે હાથથી ચૂંટીએ છીએ, એટલે કે હાથથી આપણે તેની અંદર રહેલી અશુદ્ધિને દૂર કરીએ છીએ। એટલે કે હાથથી ચૂંટવું, ગાળણો, પાણી હોય છે તેની અંદર કચરો હોય તો આપણે શું કરીએ છીએ? ગાળીએ છીએ, તો એ પદ્ધતિનું નામ ગાળણ। ત્રીજું સેન્ટ્રીફ્યુગેશન, ચોથું બાષ્પીભવન, પાંચમું સ્ફટિકીકરણ, છઠ્ઠું સાદું નિસ્યંદન, સાતમું વિભાગીય નિસ્યંદન, આઠમું અલગીકરણ ગળણી, નવમું ઉદ્ધવપાતન, દસમું ક્રોમેટોગ્રાફી અને અગિયારમું ચુંબકીય અલગીકરણ। તો મિત્રો, આ વાત થઈ ગઈ અલગીકરણ માટેની જુદી જુદી પદ્ધતિઓની। તો ફરી વખત એક વખત જોઈ લઈએ બધાના નામ: હાથથી ચૂંટવું, ગાળણ, સેન્ટ્રીફ્યુગેશન, બાષ્પીભવન, સ્ફટિકીકરણ, સાદું નિસ્યંદન, વિભાગીય નિસ્યંદન, અલગીકરણ ગળણી, ઉદ્ધવપાતન, ક્રોમેટોગ્રાફી, ચુંબકીય અલગીકરણ। તો મિત્રો, હવે આજનો આપણો નવો પ્રશ્ન કે નીચેના પદાર્થોનું અલગીકરણ કરવા માટે તમે કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો? શું કહે છે? નીચેના પદાર્થોનું અલગીકરણ કરવા માટે, પદાર્થોનું મિશ્રણ છે એનું જો આપણે અલગીકરણ કરવું હોય એટલે કે એને જુદા પાડવા હોય તો તમે કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો તે પદ્ધતિના નામ આપવાના છે। તો પહેલું, સોડિયમ ક્લોરાઇડને સોડિયમ ક્લોરાઇડના પાણીમાં બનાવેલા દ્રાવણમાંથી, સોડિયમ ક્લોરાઇડ ને સોડિયમ ક્લોરાઇડના પાણીમાંથી, પાણીમાં બનાવેલા દ્રાવણમાંથી, એટલે કે પાણીની અંદર સોડિયમ ક્લોરાઇડને ઓગાળેલો છે એને આપણે અલગ કરવું છે, તો કઈ રીતે, કઈ પદ્ધતિનો ઉપયોગ કરશું? તો કે બાષ્પીભવન પદ્ધતિ દ્વારા આપણે તેનું અલગીકરણ કરી શકીએ છીએ। બીજું, જુદા જુદા રંગન કણોને ફૂલની પાંખડીઓના અર્કમાંથી, શું છે મિત્રો? જુદા જુદા રંગન કણોને ફૂલની પાંખડીઓના અર્કમાંથી, તો એ કઈ પદ્ધતિ દ્વારા થશે? તો કે ક્રોમેટોગ્રાફી પદ્ધતિ દ્વારા એને આપણે અલગ કરી શકીએ છીએ, વિવિધ રંગોને અલગ કરી શકીએ છીએ। ત્રીજું, તેલને પાણીમાંથી છૂટું કરવા, તો ભિન્નકારક ગળણીના ઉપયોગ દ્વારા આપણે તેને અલગ કરી શકીએ છીએ। ચોથું, ઘઉંના દાણાને ભૂસામાંથી, તો ઘઉંના દાણાની અંદર જે ફોતરા જેવો ભાગ છે એને આપણે અલગ કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરશું? તો કે ઉપણવવ, આ પદ્ધતિનો ઉપયોગ આપણે કરશું। તો મિત્રો, આ બધા પ્રશ્નો આપણે જે જોયા તે બધા જ પ્રશ્નો પરીક્ષા માટે મહત્વના છે। તો આ બધા પ્રશ્નો તમારે ફેરબુકમાં લખવાના રહેશે અને પાકા કરવાના રહેશે। અસ્તુ, જય ગુરુદેવ।